गुड मॉर्निंग जय हिंद। वेलकम बैक टू होम बेस्ड एजुकेशन फ्रॉम टीएमआईएस। सो स्टूडेंट्स, काले आपने जे न्यू चैप्टर स्टार्ट करू उंदर सात पूछड़ियों, चैप्टर नंबर 10 उंदर सात पूछड़ियों, तो ये आपने काले अर्थू चैप्टर संचा एमना शब्दार्थ संचा, तो आपने आज जे रिमेनिंग चैप्टर छे ये आपने फरीथी समझसु। तो तमारी टेक्स्ट बुक पेज नंबर 42
ઉન્નતભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને માત્ર ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. જો તો પેલા તો શું છોકરા આવે એને ખીજવા માટે જ કહ્યું હતું. છોકરાઓનો પણ એવો ઈરાદો નહોતો કે ઉંદર બધી પૂછડી કપડાવે. ફોર એક્ઝામ્પલ, માનો કે તમે સ્કૂલે આવો છો, તમે કોઈ ન્યૂ એડમિશન છે તો કોઈ છોકરાઓ ખીજવે રોજે રોજ રોજે રોજ કંઈ કરે તો પછી એ એના તરફ ધ્યાન જ ના આપે કે ભલે ને બોલતા મારે તો મારું કામ જ કરવાનું છે. તો ઓટોમેટિક પેલા ખીજવાના છે એ તો બંધ જ થઈ જવાના છે જે ખીજવતા હતા. તો એવી જ રીતે ઉંદરને પણ થયું કે ઉંદરભાઈ તો રોજ પછી તો રોજ સ્કૂલે જવા લાગ્યા અને એ ભણવામાં શેના ધ્યાન આપવા માંડ્યા, ભણવામાં. છોકરાઓએ થોડા દિવસ સુધી ઉંદરને ખીજવવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ કોઈ ધ્યાન આપ્યું નહીં. એટલે એમ તો થોડા દિવસ તો છોકરાઓએ ટ્રાય તો કરી કે આપણે ઉંદરને ખીજવીએ, પરંતુ શું થયું એમનું પરિણામ મળતું હોય કે એની માએ કીધું હતું કે તું સેવનમાં ધ્યાન આપતો નહીં, એક પણ વાતમાં કે તારે ધ્યાન આપવાનું નથી, તારે તારું કામ કરવાનું છે. તો ઉંદરે શું કર્યું, એની માની સલાહ માની અને એમણે છોકરાઓ જે ખીજવતા હતા એના તરફ પણ ધ્યાન આપ્યું નહીં અને એને પોતાનું જ કામ ચાલુ રાખ્યું. એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું. જો થઈ ગયું ને કે થોડાક દિવસ તો પણ એને કહી જુઓ તો પણ એને ધ્યાન ના આપ્યું એટલે એ લોકો ઓટોમેટિક એની જાતે જ બંધ થઈ ગયા કે ચાલો હવે અહીંયા આપણું કંઈ ચાલશે નહીં. પછી ઉંદર બધા છોકરાઓ કરતા આગળ નીકળી ગયો. જુઓ ઉંદરે કેટલી મહેનત કરી કે એમણે ધ્યાન ના આપ્યું અને એને ફોકસ શેમાં કર્યું તો કે ખાલી ભણવામાં. તો એ શેનાથી બધાથી ને પછી શું થયું એ આગળ નીકળી ગયું. તો અહીંયા છે મોરલ ઓફ ધ સ્ટોરી કે તમને બીજા બધા ભલે ગમે તેમ કહે તમને પાછળ રાખવા માટે ઘણું બધું બોલશે તો પણ તમારે શું કરવું જોઈએ, એના તરફ ધ્યાન આપ્યા વગર તમારા જે એક લક્ષ્ય છે, તમારું જે ધ્યેય છે એમાં આગળ તમારે નીકળવું જોઈએ અને તમે એમાં સક્સેસ થાવ જ, પણ તમે આજુબાજુનું સાંભળવાનું નહીં. હવે આપણે એના ક્વેશ્ચન આન્સર સમજશું. સૌથી પહેલા ઉંદરને કેટલી પૂછડી હતી, તો એનો આન્સર છે સૌથી પહેલા ઉંદરને 7 પૂછડી હતી. હવે છે સેકન્ડ, 7 પૂછડી હતી ત્યારે ઉંદરને બધા શું ખીજવતા, તો શું કહેતા, ઉંદરને બધા 7 પૂછડીઓ કહીને ખીજવતા હતા. એ પણ લેસનમાં છે. હવે થર્ડ, ઉંદરે ધીરે ધીરે કરીને કેટલી પૂછડી કાપી નાખી, તો એ પણ તમે જોયું કે ઉંદરે કેટલી પૂછડી કાપી નાખી, તો કે ઉંદરે ધીરે ધીરે કરીને બધી જ પૂછડી કાપી નાખી. ઉંદરની એક પૂછડી કોણે સાંધી આપી, તો એ પણ તમે જોયું કે એને છેલ્લે એક પૂછડી છે એને જાતે કાપી નાખી હતી, તો પછી એમણે સાંધી કોને આપી, તો કે ઉંદરની એક પૂછડી તેની માતાએ સાંધી આપી. પછી ફિફ્થ અને લાસ્ટ ક્વેશ્ચન, ઉંદરે છેવટે શું કર્યું, તો કે ઉંદર છેવટે રોજ નિશાળે જવા લાગ્યો અને માત્ર ભણવામાં જ ધ્યાન આપવા લાગ્યો. તો છેલ્લે શું કહ્યું એની માએ, શું કહ્યું હતું કે તારે કોઈ પણ વાતમાં ધ્યાન આપવાનું નહીં પરંતુ તારે ભણવામાં જ ધ્યાન આપવાનું. સો સ્ટુડન્ટ, અહીંયા આપણું જે ચેપ્ટર હતું એ પૂરું થાય છે અને એમના ક્વેશ્ચન આન્સર પણ પૂરા થાય છે. જો તમને કોઈ પણ સમજમાં ન આવ્યું હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. ઓકે, જય હિન્દ.